નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વ પરિસ્કૂલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 2 એક ચલ સુરત સમીકરણમાં સ્વાધ્યાય 2.4ની ચર્ચા કરતા હતા, જેનો આજે ભાગ નંબર 10, દાખલા નંબર છે 8. હવે વિદ્યાર્થી મિત્રો, આજે બાકીના છેલ્લા 3 દાખલા છે, એમાં હું માત્ર તમને એના સમીકરણ કરાવું. આગળનો જવાબ તમારે તમારી જાતે ગણવાના રહે છે. હું માત્ર ને માત્ર તમને ત્રણેય દાખલાઓના સમીકરણ બનાવીને આપી દઈશ, બાકીના તમારે દાખલા પૂર્ણ કરવાના છે. આ ત્રણેય 3 દાખલા તમારે જાતે પૂર્ણ કરવાના છે અને તમારી રીતે એના જવાબ લઈ આવવાના રહે છે. તો જોઈએ દાખલા નંબર 8. પહેલું એવું કહે છે કે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. આપણે શું કીધું? ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. તો જવાબમાં આપણને કીધું એવું છે કે જે આપણને શું કીધું હોય, તો કે શોધવાનું કીધું હોય, એ જ વસ્તુ આપણે ધારી લેવાની. તો પહેલા કહેશું, ધારો કે ઝુંડમાં રહેલ હરણની કુલ સંખ્યા કેટલી કહેશું? 1 છે. કેટલી છે? 1 છે. હવે આના અડધા હરણ શું કરી રહ્યા છે? તો કે અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. હવે આના અડધા મતલબ તો કે 1 એને ભાંગ્યા 2, એના અડધા કરો એટલે આટલા શું કરે છે? તો કે ચરે છે. હવે 1 હતા એમાંથી એના અડધા ચરે છે, તો બાકી કેટલા વધે? હવે બાકી રહેલ હરણ કેટલા હતા? કુલ 1 હતા, એમાંથી એના અડધા ચરતા હતા એટલે બાદ કરી નાખો. તો બાદબાકી કરો, હવે આની બાદબાકી સીધી નો થાય, સીધો લસા લેવો પડે, અહીંયા છેદમાં 1, એટલે આનો સીધો ગુણાકાર અહીંયા થાય. તો કે 2 × 2 = 1, માઇનસ ના માઇનસ, આ 1 ના 1, અને આખાયના છેદમાં સીધો છેદમાં 2 આવી જાય. બરાબર, 2 × 1 માંથી 1 × 1 જાય તો 1 × 1 બચે અને છેદના 2 એમનામ. મતલબ કે આ કુલ હતા, એમાંથી ખેતરમાં આટલા ચરી રહ્યા છે, તો એમાંથી બાકી બચ્યા આટલા. હવે આ જે બચ્યા એમાંથી હજી આગળ આપણને શું કહે છે? એ બાકી બચેલા હરણ ના 3/4 ભાગ, શું કહે છે? 3/4 ભાગ હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. તો આપણે હવે શું લખશું? ઉછળકૂદ કરતા હરણ. બાકી કેટલા બચ્યા હતા? તો કે 1/2, એને શું કરવા હતા? એને ગુણ્યા શું કરતા હતા? તો કે 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3/4 ભાગના જે હરણ છે એ આપણા માટે શું કરી રહ્યા છે? તો કે ઉછળકૂદ કરી રહ્યા છે. તો એનો મતલબ કે 3/4 એટલે 3/4, આટલા હરણ છે એ શું કરે છે? તો કે ઉછળકૂદ કરે છે. હવે આનો ગુણાકાર ઉડતા નથી જોવા ક્રોસમાં કે ક્યાંય પણ, તો ઉપરના ઉપરના નીચેના નીચેના સાથે ગુણાકાર. તો 3 × 1 એટલે 3 × 1, 4 × 2 = 8. તો આટલા હરણ છે એ શું કરે છે? તો કે ઉછળકૂદ કરે છે. અને હવે આગળ તો કે બાકી બચેલા એટલે બાકી કેટલા વધે છે? તો કે બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. બાકીના
નવહરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો સમીકરણ કેવી રીતના બનાવશું? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. શું સરળ છે? કે પેલા ઝૂંડમાં રહેલા હરણની કુલ સંખ્યા કેટલી છે? એક. હવે શું કરે છે? તો કે ખેતરમાં ચરી રહ્યા છે, ઉછળકૂદ કરી રહ્યા છે અને નવ હરણ શું કરી રહ્યા છે? પાણી પી રહ્યા છે. તો કુલ ત્રણ હરણના ઝુંડ થયા. તો કે એક ખેતરમાં ચરી રહેલ હરણ વધતા બીજા ક્યાં હરણ થયા? તો કે ઉછળકૂદ કરતા અને ત્રીજા ક્યાં છે? તો કે તળાવમાં પાણી પી રહ્યા છે. તો તળાવમાં પાણી પીતા. આ બધાનો સરવાળો કરો એટલે આપણને શું મળે? તો કે કુલ હરણ ની સંખ્યા મળે. શું મળે વિદ્યાર્થી મિત્રો? કુલ હરણ ની સંખ્યા મળે. જો કેવી રીતના? તો કે આપણને પેલા એવું કીધું તો કે ખેતરમાં ચરી રહેલા હરણ, પછી ઉછળકૂદ કરતા હરણ, હોતા તળાવમાં પાણી પીતા હરણ. આ ત્રણેયનો સરવાળો કરો એટલે આપણને કુલ હરણની સંખ્યા મળે. તો ખેતરમાં ચરી રહેલા કેટલા હતા? તો કે એક્સ ના છેદમાં બે. ખેતરમાં ચરી રહેલા કેટલા? એક્સ ના છેદમાં બે. હવે વધતા ઉછળકૂદ કરતા બીજા છે. તો ઉછળકૂદ કરતા કેટલા હતા? તો કે ત્રણ એક ના છેદમાં આઠ. વધતા ત્રીજું કયું હતું? તો કે તળાવમાં પાણી પીતા. તળાવમાં કેટલા પાણી પીતા હતા? તો કે નવ. તો કે નવ બરાબર કેટલા હતા? કુલ હરણની સંખ્યા. તો કે કુલ હરણની સંખ્યા કેટલી? તો કે એક. કેટલા હતા? તો કે એક. હવે શું કરશું? તો કે કઈ નહીં, આપણે પેલા એક્સ ને એક બાજુ, બાકીના ને બીજી બાજુ લઈ જાય. તો આપણે જોશું અહીંયા એક્સ ના છેદમાં બે એમને વધતા ત્રણ એક્સ છેદમાં આઠ. હવે વધતા નવ છે એને આપણે બરાબર ની સામેની બાજુ લઈ જાય, આ એક્સ છે એને બરાબર ની આ તરફ લઈ આવો. તો આ વધતા બરાબર ની આવી બાજુ આવે તો ઓછા એક, આ બરાબર ના બરાબર, આ વધતા નવ બરાબર ની ઓલી બાજુ જાય તો ઓછા નવ. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે છેદમાં સરખા ન હોય તો શું કરવું પડે? છેદ સરખા લઈ આવવા. લસા લસા લેશો એટલે વિદ્યાર્થી મિત્રો આનો શું આવશે? લસા જે આવે. હવેનો દાખલો તમારે શું ગણવાનો છે? તો કે જાતે ગણવાનો છે. લસા લ્યો એટલે આ ત્રણેયના છેદમાં સરખા લઈ આવવાના રહે, અને છેદમાં સરખા લઈ આવવા માટે જેટલા વડે ગુણો એટલા વડે બધાને ગુણતા જવા ના, અને એનો જવાબ આવે. જોઈએ આગળનો દાખલો, તમારે તમારી જાતે પૂર્ણ કરવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ દાખલા નંબર 9. દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. શું કે છે? દાદાજી છે એની ઉંમર એની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. એટલે 10 ગણી થાય 10 ગુણ્યા જે હોય તે. પછી જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો તે બંનેની ઉંમર શોધો. એટલે એનો મતલબ કે તો આપણે પેલા કે ને તો કે ધારી લેવાની થાય, તો કે જેની નાની હોય એની, તો આપણને ખબર જ છે કોની ઉંમર નાની હોય? પૌત્રીની ઉંમર. તો લખશું, ધારો કે પૌત્રીની ઉંમર 1 વર્ષ છે. હવે તો દાદાજીની ઉંમર, તેથી દાદાજીની ઉંમર કેટલી કીધી આપણને? 10 ગણી થાય એટલે 10 વર્ષ થાય. હવે એવું કે છે જો તેમની ઉંમર કેની? તો કે દાદાજીની ઉંમર
ઉંમર પૌત્રી ની ઉંમર કરતા. ચોપન વર્ષ વધારે છે. કેવું કીધું આપણને? દાદાજીની ઉંમર કેટલી છે? તો કે 10x વર્ષ છે. એ તેની પૌત્રીની ઉંમર, પૌત્રીની ઉંમર કરતા આ 54 વધારે છે. આ કેટલી? 54 વધારે. તો આની અંદર 54 ઉમેરો એટલે કેટલા થઈ જાય? તો કે આ બે એકબીજાને સરખા થઈ જાય. તો હવે આ તમને મળી ગયું સમીકરણ. હવે આ સમીકરણને ઉકેલો એટલે એક્સ મળે. એક્સ ઉપરથી તમને શું મળે? તો કે પૌત્રીની ઉંમર અને પછી તમને દાદાજીની ઉંમર પણ મળી જાય. તો આ હતો આપણા માટે દાખલા નંબર 9. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાદો અને સરળ દાખલો છે. માત્ર આપણે ધારવાનું હતું, ધારવાના ઉપરથી આપણે સમીકરણ મેળવ્યું. સમીકરણ પણ એકદમ સહેલું છે. તો આ તમને મળી જાય એનો ઉંમર આના ઉપરથી. હવે આગળ દાખલા નંબર 10. દાખલા નંબર 10 અને આપણે આની સાથે જ સ્વાધ્યાય 2.4 જે અહીંયા પૂર્ણ કરશું. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. એટલે કે અમન છે એ તેના કરતા પુત્રની ઉંમર કરતા એની ઉંમર કેટલી છે? તો કે 3 ગણી છે. 10 વર્ષ પહેલા હોય એટલે અમન અને પુત્ર બંનેની ઉંમર 10 વર્ષ નાની થાય એટલે બાદબાકી કરવી પડશે. તેની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો હાલની ઉંમર શોધો. હાલની ઉંમર શોધવાની કીધી એટલે આપણે સીધું શું કરશું? તો કે હાલની ઉંમર ધારી લેવાની. ધારો કે પુત્રની, કેની ધારી લેવાની? પુત્રની હાલની ઉંમર કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 1 વર્ષ છે. તો અમનની કેટલી થાય? અમનની હાલની ઉંમર પુત્ર કરતા કેટલી હતી? 3 ગણી એટલે 3x વર્ષ થાય. તો હવે આપણે એવું કીધું 10 વર્ષ પહેલા. 10 વર્ષ પહેલા કયો? તો બંનેની ઉંમર 10 વર્ષ નાની થાય. પુત્રની ઉંમર કેટલી થશે? તો કે 100 - 10. અને અમનની ઉંમર કેટલી થઈ જાય? તો કે 3x - 10 થાય. 10 વર્ષ પહેલા શું કીધું તું? તો કે પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. કેની ઉંમર? તો કે પુત્રની ઉંમર કરતા 5 ગણી છે. એનો મતલબ કે અમનની ઉંમર 5 ગણી એટલે અમન મોટો થઈ ગયો. કેના કરતા? તો કે પુત્ર કરતા. 1 - 10 = 3x - 10. પુત્રની ઉંમર અમન કરતા કેટલી હતી? 5 ગણી છે એટલે આ 5 ગણી એટલે ગુણ્યા 5. પણ કેને? તો કે આને એના જેટલા કરવા હોય તો આને 5 વડે શું કરવા પડે? ગુણવા પડે. પુત્રની ઉંમરને પિતાની ઉંમર જેટલા કરવા હોય એટલે 5 વડે એને ગુણવા પડે. તો આ હતું તમારા માટેનું સમીકરણ નંબર દાખલાનું 10માનું. આનો ગુણાકાર કરી દઉં તો અહીંયા 5x - 50 = 3x - 10. હવેનું સાદું રૂપ છે એ તમારે તમારી જાતે આપવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતા તમારા માટે કોયડા ઉકેલના દાખલા, જે એકદમ સરળ છે. કોયડા ઉપરથી તમારે માત્ર સમીકરણ બનાવવાનું શીખવાનું છે. સમીકરણ આવડી જાય એટલે દાખલા એકદમ સરળ થઈ જાય છે. તો આ ભાગની અંદર જે 3 દાખલાઓ છે એમાં મેં તમને અધૂરા કરાવેલા છે, જે તમને સમીકરણ સુધી કરાવી દીધા. સમીકરણનો ઉકેલ તમને
હવે તો આવડી જાવો જોઈએ, ફાવટ આવી ગયો. કેમ કે અત્યાર સુધીમાં આપણે આગળના જે ત્રણ સ્વાધ્યાય કર્યા એ ત્રણે ત્રણ સ્વાધ્યાય છે શેના ઉપર હતા, તો કે આના ઉપરના જ હતા, સમીકરણ ઉકેલવાના જ. તો હવે તમને એ સમીકરણ ઉકેલતા આવડી જ ગયા હોય. અને આની અંદર જે હોમવર્ક આપવામાં આવેલું છે, ત્રણ દાખલાઓ તમારે પૂર્ણ કરવાના રહે છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.